हेलो फ्रेंड्स, आज हूँ તમારી સાથે શેર કરીશ લાઈવ ઢોકળાની રેસિપી। આજે આપણે લગ્ન પ્રસંગમાં હોય તેવા એકદમ પોચારું જેવા લાઈવ ઢોકળાની રેસિપી જોશું। સાથે આપણે બનાવીશું તીખી લસણની ચટણી પણ। તો ચાલો જોઈ લઈએ બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ પોચારું જેવા લગ્ન પ્રસંગ જેવા જ લાઈવ ઢોકળા બનાવવાની રીત। તેના માટે અહીંયા આપણે લેવાના છે 2 વાટકી જેટલા ભાત। તમે કોઈ પણ વાટકીથી માપી શકો છો, ચોખા તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો। મેં અહીંયા દિવેલ દીધેલા છે એટલે થોડાક તમને કલર અલગ લાગતા હશે। અહીંયા તમે સોના મસૂરી કે કોઈ પણ ભાત લઈ શકો છો, સાથે 1 વાટકી જેટલી મગની દાળ, મગની ફોતરાવાળી કે ફોતરા વગરની કોઈ પણ લઈ શકાય, 1 વાટકી અડદની દાળ અને 1/2 વાટકી ચણાની દાળ લેવી। હવે આ દાળ ભાતને આપણે 3-4 પાણીએ ધોઈ લઈએ। ધોઈ લીધા પછી આપણે તેમાં પાણી ઉમેરી દેવાનું અને તેને પલળવા માટે રાખી દેવાનું। મિનિમમ એને 4-5 કલાક કે પછી તમે આખી રાત માટે એને પલાળીને રાખી શકો છો। તો હવે આપણે વધારાનું જે આનું પાણી છે તે કાઢી લઈએ અને આને આપણે મિક્સરના જારમાં લઈ લઈએ। તો હું અત્યારે 1/2 દાળ ચોખા મિક્સરના જારમાં ઉમેરી લઉં છું અને બાકીને આપણે પછી પીસી લેશું। હવે આમાં જરૂર હોય એટલું પાણી ઉમેરીને એને પીસી લેવાનું। આજે આપણે આથો લાવીને એકદમ ટેસ્ટી બહાર જેવા ઢોકળા બનાવીશું। જો તમારે આથા વગરના ઢોકળાની રેસિપી જોઈતી હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે વિડીયો પૂરો થાય ત્યારે બતાવી દઈશ, તે રીતે તમે બનાવી શકો છો। હવે અહીંયા બેટર તમારે ખાસ ધ્યાન રાખવાનું, બહુ પાતળું પણ નહીં અને બહુ ખાટું પણ નહીં એવું બેટર બનાવી લેવાનું છે। તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવું અને 1/2 નાની ચમચી જેટલી હળદર ઉમેરી દેવી અને બંને વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની। મિક્સ કરી લીધા પછી આપણે ઢાંકીને એને આથો લાવવા મૂકી દેવાનું। આથો માટે જો ઉનાળો હોય તો 3-4 કલાક અને જો શિયાળો હોય તો 8-10 કલાક એને રાખી મૂકવાનું। હવે ઢોકળા બનાવવા ઢોકળિયામાં 4-5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવું અને હવે જે પ્લેટમાં ઢોકળા બનાવવા હોય તેમાં આપણે આવી રીતે તેલથી એને ગ્રેસ કરી દેવાની। હવે તેને સાઈડમાં મૂકી દઈએ અને ઢોકળાનું બેટર જોઈ લઈએ। જોઈ શકો છો એકદમ સરસ આથો આવીને તૈયાર થઈ ગયું છે। તમે એનું ઉનાળામાં 2-3 કલાક રાખશો તો પણ ચાલશે। હવે આને એક વખત સરસ મિક્સ કરી દઈએ અને પછી તેમાં 2 મોટી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ અને 1/2 કપ જેટલી ધાણા ભાજી ઉમેરી દેવી અને તેને સરસ મિક્સ કરી દેવાનું। હવે મિક્સ કરી લીધા પછી તમારે જેટલા ઢોકળા બનાવવાના હોય એટલા જ 1 વાટકામાં કાઢવાના। તો અત્યારે હું 1/2 બેટર લેવું છું, 2 થાળીમાં થઈ રહે એટલું જ બેટર લેવાનું, એટલામાં જ આપણે સોડા ઉમેરશું, બાકીનું આપણે જ્યારે બાફવા મૂકવાનું હોય ત્યારે લઈને તેમાં સોડા ઉમેરવાના। અને હવે 1 વાટકીમાં 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું અને સાથે 1/2 નાની ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરવો અને 2 મોટી ચમચી જેટલું ગરમ પાણી ઉમેરવાનું। આવી રીતે ગરમ પાણી ઉમેરવાથી સોડા આપણા સરસ મિક્સ થઈ જાય છે અને આપણા ઢોકળા લાલ નથી થતા। તો આવી રીતે પહેલાં પાણીમાં સરસ સોડા એને મિક્સ કરી દેવાના, ઓગાળી લેવાના। સોડા જ્યારે ઓગળી જાય પછી જ આપણે તેને ઢોકળાના બેટરમાં ઉમેરવું। તો મિક્સ થઈ ગયું છે તો ઢોકળાના બેટરમાં ઉમેરી દઉં છું અને તેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું અને મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે એને પ્લેટમાં ઉમેરી દેવાનું। હવે તમારે જેટલા ઢોકળા જાડા બનાવવા હોય એ પ્રમાણે બેટર થાળીમાં ઉમેરવાનું, વધારે પડતું બેટર ના ઉમેરી દેતા, કેમ કે હજુ આ થોડાક ફૂલાશે એટલે ફૂલાયેલા જેટલા ઢોકળા જોતા હોય એનું 1/2 બેટર ત્યાં ઉમેરવું, સાથે તેમાં ઉપરથી થોડુંક લાલ મરચું ઉમેરવું કે પછી મરી પાવડર ઉમેરવો અને પછી તરત જ આપણે ઢોકળિયામાં તેને બાફવા મૂકી દેવાનું અને તેને ઢાંકીને ફૂલ ગેસ ઉપર આપણે 15 મિનિટ સુધી બાફી લેવાનું। હવે લસણની ચટણી બનાવવા 1 નાની વાટકી જેટલું લસણ, 1/2 વાટકી જેટલું કાશ્મીરી લાલ મરચું કે પછી તીખાસ જોઈતું હોય એ પ્રમાણે લાલ મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવું, સાથે 1 વાટકી જેટલું પાણી ઉમેરીને આપણે તેને પહેલાં પીસી લઈએ। હવે જરૂર જણાય અને જેટલી ઢીલી કરવી હોય એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું
અને આપણે ચટણી બનાવીને તૈયાર કરી લઈએ। આ બની ગઈ છે, આપણે તેને સાઈડમાં મૂકી દઈએ અને 15 મિનિટ પછી આપણા ઢોકળા પણ સરસ બનીને તૈયાર થઈ ગયા છે, તો તેને બહાર કાઢી લઈએ। હવે જ્યારે ઢોકળા ગરમ ગરમ હોય ત્યારે જ ઉપર 1.5 થી 2 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરવું। સિંગ તેલ ઉમેરવાથી ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલે ખાસ સિંગ તેલ ઉમેરવું અને તેને આવી રીતે બધી બાજુ ફેલાવી દેવું। પછી જોઈએ એ સાઈઝના કટકા કરી લેવાના। આ રીતે તમારા ઢોકળા પણ લગ્ન પ્રસંગમાં હોય તેવા જ એકદમ પોચા અને જાળીદાર બનશે। અને આને તમે લીલી ધાણાભાજીની ચટણી કે પછી લસણની લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો। આ ડિશમાં ખૂબ જ સરસ લાગશે, તો તમે ચોક્કસ તે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી। રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો તમે એન્જોય કરો બહાર જેવા જ લગ્ન પ્રસંગમાં હોય તેવા જ લાઈવ ઢોકળા। આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે, ત્યાં સુધી આવજો। બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।